ગુજરાત નમસ્કાર હું જતીન ભંડારી શેઠ આજે જે હાઈસ્કૂલ વલસાડ આપની સમક્ષ જીવવિજ્ઞાન ધોરણ બાર ના યુનિટ ત્રણનું પ્રકરણ છ સોરી યુનિટ છનું પ્રકરણ ત્રણ માનવીમાં પ્રજનન આ પ્રકરણના માટે નીટ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે માર્ગદર્શન માટે ઉપસ્થિત છું આ પ્રકરણની ચર્ચા કરીએ અને એમાં કેવા પ્રશ્નો પૂછાય નીટની પરીક્ષા સંદર્ભે પ્રશ્નો કેવી રીતે આપણે ઉકેલીએ એ પહેલાં બે જનરલ વાત કરવી છે એક તો જ્યારે આપણે આવી ઉચ્ચ કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરતા હોઈએ ત્યારે સૌ પ્રથમ તો આપણું વિષય વસ્તુ આપણે વિષય વસ્તુથી સુપરિચિત હોવા જ જોઈએ દરેકે દરેક કોન્સેપ્ટ આપણને ક્લિયર હોવા જોઈએ સામાન્ય રીતે એવું વિચારે કે વિજ્ઞાન વિષય એટલે તો વાંચી લઈએ પરંતુ તમે ભણ્યા છો એટલે તમને પરિચય થઈ જ ગયો છે કે બધા જ ટૉપિક કંઈ કઈ રીતે ગોખી નાખવાથી કે સામાન્ય રીતે યાદ કરી નાખવાથી તૈયાર નથી થઈ જતા અથવા તો એના પ્રશ્નો નથી આપણે ઉકેલી શકતા ઘણી બધી થિયરીઓ એવી હોય છે કે જેના આપણે કોન્સેપ્ટને બરાબર પચાવવો પડે ત્યારે જ આપણે એને ન્યાય આપી શકીએ અને એમાંથી પૂછાતા પ્રશ્નોને આપણે સાચી રીતે ઉકેલ કરી શકીએ હવે ઘણા બધા વિદ્યાર્થીઓને મેં એવા પણ જોયા છે કે થિયરીઓ વાંચતા જ ના હોય અને જે રેફરન્સ બુક હોય એમાં જે સીધી પ્રશ્નોત્તરી આપેલી હોય એ પ્રશ્નોત્તરી ઉકેલવાનો પ્રયત્ન કરે પણ એમાં કંઈ બધા પ્રશ્નો એ રીતે ઉકેલી ના શકાય અને પછી એમાં તો જવાબ પણ આપેલા જ હોય એટલે એ જવાબ મેળવી લે અને આ તો આપણું તૈયાર થઈ ગયું માની લે છે પણ એવું નથી મિત્રો દરેકે દરેક થિયરીના હાર્દ સુધી આપણે અવશ્ય પહોંચવું પડે તો જ આપણે બધા પ્રશ્નો ઉકેલી શકીએ બીજું પ્રશ્નોનું કઠિનતા મૂલ્ય બહુવૈકલ્પિક પ્રશ્નોની પરીક્ષાઓ તમારા માટે કંઈક નવી નથી આમ તો ઘણી બધી પરીક્ષાઓ તમે આપી ચૂક્યા છો પરંતુ જે પ્રશ્નોની ગુણવત્તાની સાથે સાથે એનું જે કઠિનતા મૂલ્ય એ કઠિનતા મૂલ્યને તમે જો પકડો તો આવી જે ઉચ્ચ કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે એમાં કઠિનતા મૂલ્ય સામાન્ય જે શાળા લેવલની જે પરીક્ષાઓ છે એના કરતાં ઘણું ઊંચું હોય છે બીજું કે પ્રશ્નોમાં આમ તો જ્ઞાન પ્રકારના સમજ સાથેના કૌશલ્યના આવા બધા જ પ્રકારના પ્રશ્નો આવી પરીક્ષાઓમાં હોય છે પરંતુ એમાં પણ તમે જો જૂના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરો તો તમે જોઈ શકો કે એપ્લિકેશન ટાઈપના જે પ્રશ્નો છે એને વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને જે વિદ્યાર્થી થિયરીઓ ગોખી નાખતો હોય અને એ વિષય વસ્તુના મૂળ કોન્સેપ્ટ સુધી ન પહોંચતો હોય ત્યારે આવા જે એપ્લિકેશન ટાઈપના જે પ્રશ્નો છે એ હલ કરી શકતો નથી માટે પરીક્ષાની તૈયારી પર આપણે જે એ પહેલાં મારું એવું માનવું છે કે જૂના પ્રશ્નપત્રનો સૌ પ્રથમ અભ્યાસ જો કરી લેવામાં આવે તો આપણને એટલીસ્ટ એટલું ચોક્કસ ખબર પડે કે કયા ટોપિકમાંથી કેવા કયા પ્રકરણમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને કોને કયા ટોપિકને વધારે મહત્ત્વ આપવામાં આવે છે વગેરે બાબતોથી આપણે સજાગ બની જઈએ અને આપણે એ દિશામાં આંધળી મહેનત નહીં પરંતુ એક સદીશ મહેનત ચોક્કસ દિશામાં આપણે કરી શકીએ આજે હું એક એવા જ પ્રયત્ન સાથે આપની સમક્ષ છું કે જેમાં અત્યાર સુધીની આવી પરીક્ષાઓના જે મુખ્ય મુખ્ય પ્રશ્નો એને હું આઉટ કરીને લાવ્યો છું અને એ પ્રશ્નોની જે લાક્ષણિકતાઓ શું છે અથવા એવા પ્રશ્નો જે એપ્લિકેશન ટાઈપના છે ખાસ કરીને વિદ્યાર્થીઓને આવા પ્રશ્નો વધારે મૂંઝવતા હોય છે તો એને સોલ્વ કેવી રીતે કરવા આપણી પાસે થિયરીનું કેવું નોલેજ હોય તો આપણે એવા પ્રશ્નને ન્યાય આપી શકીએ અને સાચો ઉકેલનો મેળવી શકીએ એ સંદર્ભમાં આપને બે વાત કહેવાનો છું તો આપણે હવે વિષય વસ્તુ અને તેના સંદર્ભે કેવા કેવા પ્રશ્નો હોય એના આધારે આપણે આગળ તમને માર્ગદર્શન આપું છું તો મિત્રો વિષય વસ્તુ તો આ જ બાયસેકના કાર્યક્રમ થકી આ જ વિષય પર મેં ખૂબ રસપ્રદ રીતે આગળ રજૂઆત કરી છે અને હું માની લઉં છું કે એ પ્રોગ્રામ તમે જોયો હશે એમાંથી કંઈક શીખ્યા હશો શાળા કક્ષાએ પણ તમે તમારા વર્ગખંડમાં પણ એ ટોપિક ભણ્યા છો તો આજે વિષય વસ્તુના બહુ જ ઊંડાણમાં ન જતા પ્રશ્નો સાથે સંબંધિત વિષય વસ્તુને પકડીને આપણે નીટ પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો આવતા હોય અને એને આપણે કેવી રીતે સોલ્વ કરીએ એ બાબતે આપણે વિચારીએ સામાન્ય પ્રશ્ન અને થોડા બૌદ્ધિક ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતાવાળા પ્રશ્નોમાં જે તફાવત હોય છે એ તફાવત કેવો કે સામાન્ય પ્રશ્નમાં પાઠ્યપુસ્તકનું સીધે સીધું કોઈક વાક્ય હોય અથવા તો તમને ખબર હોય તો એ રીતે આપણે એને સીધું ઉકેલી કાઢીએ દાખલા તરીકે પ્રશ્ન હોય કે ભાઈ પુરુષની અંદર કયો જાતિ અંતઃસ્ત્રાવ આવેલ છે અને ઓપ્શન આપેલા હોય ટેસ્ટોસ્ટેરોન પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજન એટલે આપણે સરળતાથી આ તો આપણને યાદ જ છે કે ભાઈ ટેસ્ટોસ્ટેરોન આવે અને આપણે જવાબ માર્ક કરી દઈએ પણ આવા પ્રશ્નો તમે જો આવી પરીક્ષાઓની જેવી પરીક્ષાઓની અંદર જુઓ તો આવા સીધા સાદા પ્રશ્નો એમાં નથી હોતા એમાં આ જ હોર્મોનને લગતા જ પ્રશ્ન હશે અંતસ્ત્રાવ ટૉપિક આના જ હશે પાઠ્યપુસ્તક આપણું જે પાઠ્યપુસ્તક છે એનસીઆરટીને પેરેલલ કરવાનો પ્રયત્ન કરેલો છે અને લગભગ આ વર્ષે તો એમાં એનસીઆરટીની બુકમાં જે પણ ટૉપિકો છે એ બધા જ એમાં સમાવિષ્ટ કરી લીધા છે એટલે કન્ટેન્ટ આપણું એ જ એ જ છે પણ જે હાવ જે આપણી પાસે છે કે નીટ તો બહુ ભારે પરીક્ષા છે તો એ હાવ જે છે એ પ્રશ્નો સમજવાને આપણી અણાવડતને કારણે ઊભો થયેલો છે મેં આગળ કીધું તેમ આપણો આ વિષય વસ્તુ એનું એ જ છે પરંતુ પ્રશ્ન પૂછવાની પદ્ધતિ થોડી જુદી છે એનું કઠિનતા મૂલ્ય જરા થોડું વધારે છે તમારે થોડું તાર્કિક રીતે વિચારવું પડે અને ત્યાર પછી તમે એ પ્રશ્નના જવાબને ઉકેલી શકો તો એવું એક ઉદાહરણ તમને થોડું આપતું જાઉં કે જેથી કરીને ખબર પડે તો આપણે એક ઉદાહરણ લઉં નર મનુષ્યની પ્રજનનતંત્ર નર મનુષ્યનું પ્રજનન તંત્ર તમે શીખ્યા છો એનો ડાયાગ્રામ ફરી પાછું એકવાર બતાવો તો શુક્રપિંડ શુક્રપિંડના ફરતે અધિવૃષણ નલિકા વીંચાયેલી છે ઉદરગુહામાં પહોંચે છે ઉદરગુહામાં મૂત્રાશય ઉપર એ શુક્રવાહિની લૂપ બનાવે છે અને લૂપ બનાવી આગળ વધે છે ત્યારે એમાં શુક્રાશય પોતાનો સ્ત્રાવ ઠાલવે છે એટલે શુક્રવાહિની આગળ જતાં નામ બદલીએનું સ્ખલન નલિકા તરીકે આગળ વધે છે સ્ખલન નલિકા તરીકે આગળ વધતા મૂત્રાશયના પાછળ રહેલી પ્રોસ્ટેટ ગ્રંથિ પોતાનો સ્ત્રાવ એમાં ઠાલવે છે આગળ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ એમાં ઉમેરાય છે અને એ સ્ખલનલિકા ત્યારબાદ મૂત્રજનન માર્ગ તરીકે આગળ વધે છે હવે અહીં એક પ્રશ્ન છે કે નર માનવમાં આ નલિકા પ્રાજનનિક અને મૂત્રતંત્ર સાથે નિકટવર્તી અગ્રસ્ત ભાગે વહેંચે છે હવે આ પ્રશ્ન આમ તો ખૂબ સરળ પ્રકારનો છે પરંતુ કેટલીક વાર એવું થાય છે કે આ પ્રશ્નની વાક્યરચના જ વિદ્યાર્થી સમજી ના શકે અને એને પરિણામે એનો જવાબ પણ ખૂબ સરળ છે છતાં એ સાચો જવાબ પસંદ ના કરી શકે તો જુઓ નર માનવમાં આ નલિકા આ નલિકા એટલે કહી તો જે નીચે ચાર ઓપ્શનમાં આપી છે મૂત્રવાહિની શુક્રવાહિની શુક્રવાહિકા અને મૂત્રમાન તો આ જે ચાર નલિકા છે એ ચાર નલિકા પૈકી પ્રાજનની અને મૂત્રતંત્ર સાથે નિકટવર્તી અગ્રસ્ત ભાગે જે વહેંચાયેલી છે તે કહી તો આમાં આપણે એવી નલિકા શોધવાની જે પ્રશ્નમાં આપ્યું છે કે પ્રાજનનિક પ્રાજનનિક એટલે કે જે પ્રજનન કોષોનું વહન કરાવે છે તે અને મૂત્રતંત્ર સાથે એટલે કે જે મૂત્રનું પણ વહન કરાવે છે તે એટલે બંનેનું કોમન વહન પ્રજનન કોષ અને મૂત્ર બંનેનું સામાન્ય વહન એક જ જગ્યાથી થતું હોય એવી નલિકામાંથી શોધી કાઢવા તો જે ઓપ્શન આપેલા છે મૂત્રવાહિની તો મૂત્રવાહિની તો સ્વાભાવિક છે કે એ માત્ર મૂત્રનું વહન કરે શુક્રવાહિની આપણે અત્યારે જે ડાયાગ્રામમાં જોઈ તે પ્રમાણે એ પણ શુક્રકોષોનું વહન સાથે સંકળાયેલી છે અને શુક્રવાહિકા કા એ તો બાહ્ય દેખાવમાં છે જ નહીં મૂત્રમાર્ગ તો મૂત્રમાર્ગ જે છે એ મૂત્રમાર્ગ આ રહ્યો હવે અહીંયા તમે જોઈ શકો કે આ જે મૂત્રમાર્ગ છે એ મૂત્ર માર્ગ એનો સાચો જવાબ આવશે આ પ્રશ્નનો સાચો જવાબ મૂત્રમાર્ગ આવશે કેવી રીતે તો મૂત્રમાર્ગ એવો છે કે જેની અંદરથી આ શુક્રવાહિનીમાંથી આવતા શુક્રકોષ એ પણ અહીંથી જ બહાર નીકળવાના છે અને જે મૂત્રાશય છે એ મૂત્રાશયમાંથી આવતું મૂત્ર એ પણ અહીંથી જ બહાર નીકળવાનું છે એટલે મૂત્ર અને શુક્રકોષ એ બંને માટે સામાન્ય વાહિની તરીકે મૂત્રમાર્ગ આવે અને તેથી આપણે આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો સાચો જવાબ મૂત્રમાર્ગ અહીં પસંદ કરી શકીએ તો અહીં એ કહેવા માંગીએ છીએ કે સીધે સાધું વાક્ય નથી પરંતુ તમારે બંને તમને ખબર હોય કે કયો કયો માર્ગ કેવા પ્રકારનું વહન કરે તો આપણે એનો સાચો જવાબ મેળવી શકીએ આ જ ડાયગ્રામ સંબંધિત એક બીજો પણ પ્રશ્ન છે પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે સ્ખલન નલિકા શુક્રવાહિનીમાંથી ક્યારે બને છે સ્ખલન નલિકા શુક્રવાહિનીમાંથી ક્યારે બને છે અ પ્રોસ્ટેટનો સ્ત્રાવ પડે ત્યારે બ બલ્બોયુરેથ્રલનો સ્ત્રાવ પડે ત્યારે ક શુક્રાશયનો સ્ત્રાવ પડે ત્યારે અને ડ કાઉપર ગ્રંથિનો સ્ત્રાવ પડે ત્યારે આ કાઉપર ગ્રંથિ એટલે જ બલ્બો યુરેથરલ ગ્રંથિ તો અહીંયા જોઈ શકો તમે કે મેં કી આગળ આપણે જે નામ નિર્દેશન કર્યું તે પ્રમાણે આ જે શુક્રવાહિની છે અહીંયા સુધી લૂપ બનાવે ત્યાં સુધી શુક્રવાહિની છે પરંતુ જ્યાર ત્યારબાદ એ શુક્રવાહિનીમાં જ્યારે શુક્રાશયનો સ્ત્રાવ પડે છે એટલે શુક્રાશયનો સ્ત્રાવ પડે એટલે એનું નામ બદલાઈ જાય છે ત્યાર પછી એ સ્ખલન નલિકા છે અને સ્ખલન નલિકા આગળ વધતા જ્યારે એમાં મૂત્રનો સ્ત્રાવ બળે એટલે ત્યાર પછી મૂત્ર મૂત્રજનન માર્ગ તરીકે વર્તે છે એટલે અહીં આપણો જે પ્રશ્ન છે કે સ્ખલન નલિકા શુક્રવાહિનીમાંથી ક્યારે બને એટલે કે શુક્રવાહિની સ્ખલન નલિકા ક્યારે બની જાય એવો અર્થ થાય તો શુક્રવાહિની સ્ખલન નલિકા ક્યારે બની જાય તો કે જ્યારે કે એમાં શુક્રાશયનો સ્ત્રાવ બળે ત્યારે અહીં જે આકૃતિમાં બતાવ્યું છે તે પ્રમાણે એટલે આ પ્રશ્નનો સાચો જવાબ આપણે એવું કહી શકીએ કે એમાં શુક્રાશયનો સ્ત્રાવ પડે ત્યારે એ સ્ખલન નલિકા બની જાય એટલે આ પ્રશ્ન આ બે જે પ્રશ્નો છે એ પ્રશ્નમાં જે બતાવ્યું છે તે પ્રમાણે કે સીધો સાધો પ્રશ્ન અથવા સીધી સાધું વાક્ય દ્વારા આપણે એ નથી મૂકેલું પરંતુ એને આપણે વિચારવું પડે કે ક્યારે ક્યાં ભળે અને એ રીતે એનો સ્ત્રાવ દ્વારા આગળ કેવી રીતે આગળ સ્ખલિત થાય અને બંને ત્રણે ત્રણ નલિકાઓનું સેપરેટ જ્યારે આપણે જાણતા હોઈએ અને ક્યાંથી ક્યાં બળતાએ નવું નામ શું બને તે પણ ધ્યાન રાખેલું હોય ત્યારે આપણે આ ડાયાગ્રામ પરથી આવા બે જુદા જુદા પ્રકારના પ્રશ્નો આપણે સમજી શકીએ ત્યાર પછી એક નર મનુષ્યની સહાયક પ્રજનન ગ્રંથિ વિશે આમ તો આપણા અભ્યાસક્રમની અંદર નર મનુષ્યની સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે શુક્રાશય પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બુ યુરેથ્રલ ગ્રંથિનું વર્ણન આપેલું જ છે પરંતુ જે બે ત્રણ મુદ્દાઓ જે અહીં વધારાના મુદ્દા તરીકે મેં રેફરન્સ બુકોમાં જોયા છે તો શુક્રાશય અને પ્રોસ્ટેટ એની અંદર આટલું વસ્તુ આટલા મુદ્દાઓ આપણે એની અંદર વધારે એડ કરી શકીએ શુક્રાશય બ્રેકેટમાં જે સિક્સટી પર્સન્ટ લખ્યું છે એ સૂચવે છે કે વીર્યના બંધારણમાં શુક્રાશયનો સ્ત્રાવ પ્રોસ્ટેટનો સ્ત્રાવ બલ્બોરેથોડ ગ્રંથિનો જે સ્ત્રાવ ભળે છે એ પૈકી શુક્રાશયનો સ્ત્રાવ સાઠ ટકા જેટલો હોય છે અને એ એક આલ્કલાઇન સ્ત્રાવ છે એટલે કે એક બેઝિક પ્રવાહી છે એના બંધારણીય ઘટક તરીકે ફ્રુક્ટોસ પ્રોસ્ટાગ્લેન્ડિન્સ સાઇટ્રેટ ઇનોસિટોલ અને જામી ગયેલ પ્રોટીન હોય છે તે જ રીતે પ્રોસ્ટેટ ગ્રંથિ પ્રોસ્ટેટ ગ્રંથિના બ્રેકેટમાં જે 25% ટકા લખ્યું છે એ એ સૂચવે છે કે વીર્યના બંધારણમાં પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા થતો સ્ત્રાવનું પ્રમાણ પચીસ ટકા જેટલું હોય છે એ પણ એક આલ્કલાઇન સ્ત્રાવ છે એક બેઝિક પ્રવાહી છે અને તે કેલ્શિયમ ફોસ્ફેટ બાયકાર્બોનેટ પ્રી ફાઇબ્રોલાઇસિન ઉત્સેચક અને પ્રોસ્ટાગ્લેન્ડિન્સ જેવા બંધારણીય ઘટકો ધરાવે છે અને બલ્બો યુરેથરલ ગ્રંથિ જે છે એનો સ્ત્રાવ અલ્પ માત્રામાં હોય છે તો જે આપણા પાઠ્યપુસ્તકમાં નથી એવી આ વિગતો આપ નોંધી લેશો શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના બંધારણીય ઘટક હવે આજે વાત કરી ત્રણ પ્રકારની સહાયક પ્રજનન ગ્રંથિ એના સંદર્ભે એક પ્રશ્ન અહીં છે નરની નીચે આપેલ સહાયક પ્રજનન ગ્રંથિઓને વધુ સ્ત્રાવથી શરૂઆત કરીને તેમના સ્ત્રાવની માત્રાને આધારે જે મૂત્ર માર્ગમાં પહોંચાડે તેના આધારે સાચા ક્રમમાં ગોઠવું તો અત્યારે જે વિષય વસ્તુ સાથે મેં વાત કરી કે શુક્રાશય જે વીર્યના કુલ સ્ત્રાવનો સાઠ ટકા સ્ત્રાવ ઠાલવે છે પ્રોસ્ટેટ ગ્રંથથી પચીસ ટકા સ્ત્રાવ અને બલ્બો યુરેથલ ગ્રંથથી ખૂબ ઓછા પ્રમાણમાં સ્ત્રાવ ઠાલવે છે તો આ ત્રણ વસ્તુ જો તમે ધ્યાન રાખી હોય તો આ પ્રશ્ન આમ જોવા જઈએ તો એટલો બધો ડિફિકલ્ટ છે જ નહીં અને એમાં તમારે કંઈ વધુ વિચારવું પણ નથી પડવાનું કારણ કે એની અંદર માત્ર તમે જે માહિતી યાદ રાખેલી છે આ માહિતી બેઝ પ્રશ્ન થયો કે જે તમે માહિતી યાદ રાખેલી છે કે કોણ કઈ ગ્રંથિ કેટલો સ્ત્રાવ ઠાલવે છે તો તેના આધારે તમે એને ક્રમમાં ગોઠવી શકો તો ક્રમમાં ગોઠવતા તમે જુઓ કે સૌથી વધારે સ્ત્રાવ શુક્રાશય ઠાલવે એટલે પ્રથમ નંબરે શુક્રાશય ત્યાર પછીથી એનાથી થોડો ઓછો સ્ત્રાવ પ્રોસ્ટેટ પ્રોસ્ટેટગનથી જે પચીસ ટકા આપણે જે પ્રશ્નમાં પૂછ્યું છે કે વધુ સ્ત્રાવથી શરૂઆત કરીને ઓછી સ્ત્રાવ આધારે તો બીજા નંબરે પ્રોસ્ટેટ પ્રોસ્ટેટગનથી અને ત્રીજાએ બલ્બોરેથલ ગ્રંથિ એટલે જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નોનો આ એક જે પ્રકાર જે છે એ આપણી માહિતી આધારિત આ એક પ્રકાર થયો કે જેમાં આપણે કંઈક વધારે બહુ વિચારવું પડતું નથી અને આપણને ખબર જ હોય કે આ પ્રકારની એની ડેટા આવે અને તે રીતે આપણે એને ખાલી માત્ર ગોઠવવાનું હોય તો આવા પ્રકારના પ્રશ્નો પણ એમાં હોઈ શકે એટલે આવા પ્રકારના પ્રશ્નોની પણ તૈયારી આપણે કરીએ ત્યાર પછી માહિતી આધારિત આ જ વિષય સંદર્ભે સહાયક પ્રજનગ્રંથિ સંદર્ભે અત્યારે મેં તમને જે વધારાના મુદ્દા નોંધ કરાવ્યા કે શુક્રાશય અને પ્રોસ્ટેટ અને બલ્બુરેથલ ગ્રંથિમાં કયા કયા ઘટકો અન્ય છે અને તે કદાચ આપણા પાઠ્યપુસ્તકમાં નથી લખેલા પરંતુ જે મુદ્દાઓ છે તેમાં જોયું કે શુક્રાશયની અંદર ફ્રુક્ટોસ પ્રોસ્ટાગ્લેન્ડિન સાઇટ્રેટ ઇનોસલિન જામી ગયેલા પ્રોટીન પ્રોસ્ટેટ ગ્રંથિમાં કેલ્શિયમ ફોસ્ફેટ બાય કાર્બોનેટ પ્રોસ્ટાગ્લેન્ડિન્સ જેવા ઘટકો છે તો આપણ એક માહિતી યાદ રાખેલ હોય તો તેના ઉપરથી આ પ્રશ્ન આપણે એનો જવાબ વિચારી શકીએ ખાલી જગ્યાથી વીર્યરસ નર માનવમાં સંતૃપ્ત હોય છે એટલે કે વીરિયરસના બંધારણીય ઘટક કયા છે એવો એનો સીધો અર્થ થાય ઓપ્શન પ્રોક્ટોઝ અને કેલ્શિયમ હોય પરંતુ કોઈ ઉત્સેચક હોતા નથી તો આમાં ફ્રોક્ટોઝ અને કેલ્શિયમ તો છે પણ ઉત્સેચક હોતા નથી એવું લખ્યું છે ઉત્સેચક તો છે જ આમાં પ્રી લાઇસિન ઉત્સેચકનો ઉલ્લેખ થયો જ છે બ ગ્લુકોઝ અને કેટલાક ઉત્સેચક હોય છે પણ કેલ્શિયમ હોતા નથી તો કેલ્શિયમ પણ હોય જ છે અત્યારે તમને જે બંધારણીય ઘટકો આપણે લખ્યા લખા નોંધાવ્યા એમાં પ્રોસ્ટેટ ગ્રંથિની અંદર કેલ્શિયમનો ઉલ્લેખ છે જ એટલે પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ પણ વિર્ય તો બનાવે જ છે એટલે એ પણ આવી જ શકે એટલે આ વિધાન ખોટું છે કેલ્શિયમ હોતા નથી એવું લખેલું છે પણ હોય છે ક ફ્રુક્ટોઝ અને કેટલાક ઉત્સેચક હોય છે પરંતુ કેલ્શિયમ અત્યંત ઓછા પ્રમાણમાં હોય છે અહીં એવો કોઈ ઉલ્લેખ નથી કે કેટલા પ્રમાણમાં છે બરાબર એટલે ડ જવાબ જે છે કે ફ્રુક્ટોઝ કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચક હોય છે તો એ જવાબ વધુ નજીકનો જવાબ છે અને એ ડ જવાબ આ પ્રશ્નનો સાચો જવાબ છે એટલે આ રીતે આવા જો પ્રશ્નો હોય આ ટોપિકમાંથી જે બે પ્રશ્ન તમને બતાવ્યા એ બંને પ્રશ્નો આપણા જ્ઞાન આધારિત કે જેમાં આપણે યાદ રાખ્યું હોય તો આપણે એ પ્રશ્નને વિચારી શકીએ અને સાચો જવાબ મેળવી શકીએ હવે એક એવા પણ પ્રશ્ન હોય કે કેટલીક વાર એનો જે ઉલ્લેખ છે એ ઉલ્લેખ જે તે ટોપિકમાં ના કર્યો હોય પરંતુ એને લગતા વળગતા મુદ્દાઓ અથવા તો એનું કાર્ય એ કોઈક આપણે અન્ય પ્રકરણમાં શીખ્યાવ્યા હોય એટલે એનો આધાર લઈને જો પ્રશ્ન હોય તો તે આપણે એવું વિચારીએ કે આમાં તો એનો ઉલ્લેખ જ નથી તો આ પ્રશ્નના જવાબ એ કેવી રીતે આવી શકે પણ મિત્રો આપણે જે પાઠ્યપુસ્તક ભણીએ છીએ અગિયાર અને બાર બંને ધોરણ થઈને એનો સંદર્ભ કોઈ પણ મુદ્દામાં આવતો હોય કોઈ પણ અન્ય થિયરીમાં આવતો હોય તો ત્યાંથી એ પ્રશ્ન પૂછી શકાય અને એ પ્રશ્નનો જવાબ આપણે જે તે અન્ય મુદ્દા સાથે અન્ય થિયરી સાથે વિચારીને એનો સાચો જવાબ આપવો પડે અથવા શોધવો પડે તો એવો એક પ્રશ્ન લઈએ પ્રશ્ન છે ગર્ભાશયની દિવાલ સંદર્ભનો આપણે ગર્ભાશય ટૉપિકની અંદર ભણ્યા કે ગર્ભાશયને ત્રણ દિવાલ હોય છે એન્ડોમેટ્રિયમ માયોમેટ્રિયમ અને એપિમેટ્રીયમ મુખ્ય જેમાં એન્ડોમેટ્રિયમ એ સૌથી અંદરનું સ્તર છે અને જેની અંદર ઋતુસ્ત્રાવ ગર્ભસ્થાપન જેવી ક્રિયાવિધિની સાથે સંકળાયેલી છે માયોમેટ્રિયમ અરેખિત સ્નાયુનું બનેલું સ્તર છે જે મધ્ય સ્તર છે અને એપિમેટ્રિયમ જે એક અધિચ્છદીય સ્તર છે અને ગર્ભાશયનું સૌથી બહારનું સ્તર છે તો આ વિષય વસ્તુ આપણે શીખ્યા છીએ હવે અહીં એના સંદર્ભ લઈને અહીંયા માયોમેટ્રિયમ આધારિત આ પ્રશ્ન છે તો કયા સ્તર દ્વારા બાળપ્રસવ માટે ગર્ભાશયનું સંકોચન અને શિથિલન પ્રેરાય છે તો મિત્રો અહીંયા આપણે યાદ રાખવેલું હોય કે આ તે ત્રણ મુખ્ય સ્તરો છે એક્ટોમેટ્રિયમ એવું કોઈ સ્તર અહીંયા છે નહીં ગર્ભાશયમાં તો કે માયોમેટ્રિયમ જે સ્તર છે એ માયોમેટ્રિયમ સ્તરના બંધારણીય પેશી તરીકે અરેખિત સ્નાયુઓ આવેલા છે અને અરેખિત સ્નાયુઓનો આપણે ગુણધર્મ ખબર છે કે અરેખિત સ્નાયુઓ એ સ્વયંવર્તી સ્નાયુઓ છે અને એ સંકોચન અને શિથિલન દર્શાવતા સ્વયંવર્તી સ્નાયુઓ છે કે જે બાળપ્રસવ વખતે ગર્ભાશય માંથી બાળકનો પ્રસવ કરવા માટે એ મુખ્ય મદદરૂપ સ્નાયુઓ છે તો માયોમેટ્રિયમ એ અરેખી સ્નાયુનું બનેલું સ્તર હોવાથી એ જ બાળપ્રસવ માટે ગર્ભાશયના સંકોચન અને શિથિલન માટે સૌથી વધુ મદદરૂપ છે અને તેથી આ જ પ્રશ્નોનો જવાબ આપણે માયોમેટ્રિયમ છે એવું સાચો જવાબ તરીકે અને પસંદ કરી શકીએ તો આ પ્રશ્ન શું કહેવા માગે છે કે અહીં સ્નાયુ માયોમેટ્રિયમ એનો જવાબ આપણે એટલા માટે પસંદ કર્યો કારણ કે અહીં સ્નાયુઓની જે આપણે સ્નાયુઓનું ચેપ્ટર ભણ્યા છીએ સેમ ફોરની અંદર જે નવમું પ્રકરણ છે એની અંદર ત્યાર પછી બીજા સેમેસ્ટરની અંદર તમે ભણ્યા છો ચોથું ચેપ્ટર એમાં સ્નાયુઓની જે લાક્ષણિકતાઓ ગુણધર્મો આપેલા છે એનો આધાર લઈને આ અહીં એનો ઉલ્લેખ અથવા તો એનો જવાબ મેળવી શકાય એટલે આવા પણ પ્રશ્નો હોય આ પ્રશ્ન દ્વારા હું એ કહેવા માગું છું કે એવા પણ પ્રશ્નો હોય છે કે જેનો સંદર્ભ કોઈક બીજી થિયરીમાંથી લીધો હોય અને આ થિયરીમાં એનું એવું કોઈ વાક્ય ના લખ્યું હોય એના કોઈ ગુણધર્મ ના લખ્યા હોય પણ આપણે અન્ય થિયરી પરથી એનો સંદર્ભ લઈને એનો જવાબ આપણે શોધવાનો હોય છે એટલે આમ કહું તો કે આપણે આખો સાર્વત્રિક અભ્યાસક્રમથી સુપરિચિત હોવા જોઈએ અને તો જ આપણે કોઈ પણ સંદર્ભ લઈને કોઈ પણ પ્રશ્ન ગમે ત્યાંથી પૂછે તો એનો સાચો જવાબ આપણે મેળવી શકીએ હવે એક બીજી થિયરીનો ઉલ્લેખ કરી લઉં શુક્રકોષ નિર્માણની જે થિયરી આપણે ભણ્યા છે પહેલાં એની થોડી ટૂંકી રજૂઆત કરી લઉં પછી આપણે એના સંદર્ભે પ્રશ્ન આમ તો વિષય વસ્તુ અંતર્ગત આપણે શીખ્યા જ છીએ પરંતુ અહીં પ્રશ્નો પૂછવાના છે એટલે એ રીતે તો શુક્રકોષ જનનની થિયરી અંતર્ગત આપણે જોયું શુક્રકોષ જનનમાં કે સૌથી પહેલા શુક્રોપિનની શુક્રોત્પાદક નલિકાની અંદર જે જનન અધિચ્છદનો કોષ છે એ જનન અધિચ્છદનો કોષ છે તો આ જે જનન અધિચ્છદનો કોષ છે જનન અધિચ્છદ એ જનન અધિચ્છદનો કોષથી શરૂઆત થાય તો જનન અધિચ્છદનો કોષ રંગ સૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એ આ જનણ અધિચ્છદનો કોષ સૌ પ્રથમ ગુણન તબક્કામાંથી પસાર થાય ગુણન તબક્કામાંથી પસાર થાય એટલે એની સંખ્યા વધે ગુણન તબક્કામાંથી પસાર થતા સંખ્યામાં વધારો થવો એટલે આ જે વિભાજન થયું એ વિભાજન સમવિભાજન છે અને સમવિભાજન થયેલું હોવાથી આ જે પ્રત્યેક બનેલા નવા કોષ એ પણ રંગસૂત્રની બંધારણની દ્રષ્ટિએ દ્વિતીય જ છે ત્યાર પછીથી એ વૃદ્ધિ તબક્કામાંથી પસાર થાય વૃદ્ધિ તબક્કામાંથી પસાર થાય એટલે આ જે પ્રત્યેક કોષો જે બતાવ્યા છે એ કોષો એના કદમાં વધારો કરે છે કદમાં એટલે એ જે વૃદ્ધિ તબક્કા દરમિયાન એના પોષક દ્રવ્યો ક્રોમેટિન દ્રવ્યો એમાં એકત્રિત થાય અને એ જે કદમાં વધારો કરે એટલે એ દરમિયાન પણ એના રંગસૂત્રિય બંધારણમાં તો કોઈ ફેરફાર થવાનો નથી અને કદમાં વધેલો આ કોષ એ પણ રંગસૂત્રના બંધારણની દૃષ્ટિએ દ્વિકીય જ રહેવાનો છે નામ આપી દઈએ તો આને આપણે જે રીતે જનન અધિચ્છદનો કોષ કહ્યો તેમ આ નવા નિર્માણ પામેલા કોષ આદિશુક્રકો અને આ વૃદ્ધિ પામેલો કોષ એ પ્રાથમિક પૂર્વ શુક્રકો ત્યારબાદ આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં પ્રથમ અર્ધિકરણ થાય છે અહીંથી અર્ધીકરણ થાય છે એટલે આ અર્ધિકરણ અને એનું અર્ધિકરણ થઈને જે નવો કોષ બને છે એ કોષમાં અર્ધીકરણ થયેલું હોવાથી એ રંગસૂત્રની દૃષ્ટિએ એકકીય થઈ જશે એટલે આપણે એને એન વડે દર્શાવીએ અને આ બનેલા નવા કોષને નામ આપણે આપીએ પ્રથમ અર્ધીકરણ બાદ દ્વિતીય પૂર્વ શુક્રકોષ કોષ અને દ્વિતીય પૂર્વ શુક્રકોષનું બીજું અર્ધિકરણ થાય અને એમાંથી બને પ્રશુક્રકોષ અને બીજું અર્ધિકરણ એ સંભાજન પ્રકારનું જ હોય એટલે રંગસૂત્રના બંધારણની દ્રષ્ટિએ એના જ રહેવાનું છે એટલે અહીં તમે જોઈ શકો જનન અધિચ્છદનો કોષ દ્વિકીય સમભાજન થઈને આદિ શુક્રકોષ બને એ પણ દ્વિકીય પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એ પણ દ્વિતીય દ્વિતીય પૂર્વ શુક્રકોષ અર્ધિકરણ થઈને બનતો હોવાથી એન એકકીય અને પ્રશુક્રકોષ અર્ધિકરણ બે કે જે સમજન પ્રકારનું છે એટલે એ પણ એકકીય હોય છે આ શુક્રકોષજનની જે થિયરી તમે શીખ્યા છો તે થિયરી અહીં ફરી પાછી એનું પુનરાવર્તન કર્યું છે કારણ કે હવે પછીનો પ્રશ્ન આના સંદર્ભે છે એના સમજૂતી શુક્રકોષના નિર્માણ માટેની સાચી શ્રેણી કઈ છે હવે આમ જોવા જાય તો આ પ્રશ્નને જરાક પણ આમાં કંઈક બહુ લાંબુ વિચારવાનું છે જ નહીં કંઈક બો એપ્લિકેશન ટાઈપનો પ્રશ્ન બનાવી કાઢલો છે એવું પણ છે જ નહીં શુક્રકોષના નિર્માણ માટેની સાચી શ્રેણી કઈ છે તો સાચી શ્રેણીમાં જે ક્રમ જે ક્રમમાં ફેરફાર થતા જે આપણે નામ આપ્યા છે એ જ ક્રમ અહીંયા ગોઠવવાના છે કે પ્રથમ જનન અધિચ્છદના કોષથી શરૂઆત કરવાની હોય ત્યાર પછીથી શુક્રકોષ પ્રાથમિક શુક્રકોષ દ્વિતીય પૂર્વ શુક્રકોષ પ્રશુક્રકોષ અને પ્રશુક્રકોષમાંથી પછી છેલ્લે શુક્રકોષ બનવાનો છે તો આ ક્રમને યાદ રાખેલ હોય આ થિયરી આપણને આવડતી હોય એ થિયરીમાં જે ક્રમમાં ફેરફાર થઈને જે નવું નામ બનેલું છે એ આપણને ધ્યાનમાં હોય તો આપણે સરળતાથી એમાંથી જવાબ પસંદ કરી શકીએ કે એમાં આદિપૂર્વ શુક્રકોષ પ્રથમ ક્રમે આવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પછીનું ત્યારબાદ પ્રશુક્રકોષ અને અંતે શુક્રકોષ એટલે એ રીતે જોતા આ જે ચાર ઓપ્શન આપેલા છે એ ચાર ઓપ્શનમાંથી આનો સાચો જવાબ મળી શકે આદિ ડ આદિપૂર્વ શુક્રકોષ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્ર શુક્રકોષ અને શુક્રકોષ તો આ રીતે આપણ આવા આકૃતિ આધારિત અને તેમાં થતા ક્રમિક ફેરફાર આધારિત પ્રશ્ન આ પ્રકારના હોઈ શકે અને તેના જવાબ આપણે આ રીતે સાચો લાવીશું હવે ઋતુચક્ર ચક્ર અને અંડકોષનો જે ક્રમિક વિકાસ છે એ એના સંબંધિત જે આપણા સિલેબસની અંદર જે ટૉપિક છે એના સંદર્ભે બે ત્રણ પ્રશ્નોની આપણે જાણકારી મેળવી લઈએ એ કેવા પ્રકારના હોઈ શકે તે તો પ્રારંભે અંડ પુટિકા ગ્રાફિયન પુટિકા અને કોર્પસ લ્યુટિયમ આ બધાનો પરિચય તો આપણને છે જ આખું ઋતુચક્ર તમને આવડે છે એવું માની લઉં મુખ્ય ઘટના જરા રિફર કરી લઈએ તો ગર્ભાશય અને અંડપિંડ એ બંનેના સંયુક્તપણે સ્ત્રીઓમાં ઋતુચક્રનું બેલેન્સિંગ થાય છે તો તે પ્રમાણે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અંડપુટિકાઓના વિકાસને પ્રેરે છે અંડપુટિકા અને અંડપુટિકામાંથી માંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે આ એક ક્રમિક જે રચનાઓ અને તેના દ્વારા થતા સ્ત્રાવ એની વાત કરેલી છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એફએસએસ જે છે એ પિચ્ચિટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતો હોય છે અને એની અસર અંડપિંડની અંદર અંડપુટિકાના વિકાસ પર થાય છે અને એ અંડપુટિકાના વિકાસને પ્રેરે છે અને અંડપુટિકા ઇસ્ટ્રોજનના સ્ત્રાવને પ્રેરે છે તો આ રીતે આ ત્રણ ક્રમિક સ્ત્રાવ તેવી જ રીતે બીજું એક યાદ કરાવી દઉં લ્યુટિનાઇઝિંગ હોર્મોન એલેચ એલેચની અસર હેઠળ અંડપાત બાદ જે કોર્પસ લ્યુટિયમ વિકસે છે એ કોર્પસ લ્યુટિયમ અંડપાત બાદ જે વિકસે છે એ એલેચની અસર હેઠળ વિકસે છે અને કોર્પસ લ્યુટીયમમાંથી પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અંડપુટિકા ઇસ્ટ્રોજન લ્યુટિનાઇઝિંગ હોર્મોન કોર્પસ લિટમ પ્રોજેસ્ટન તમારે આ ત્રણ ક્રમ આ રીતે યાદ રાખવા હવે આ ક્યાંથી સ્ત્રાવ પામે તેની વાત થઈ કે આ બંને અંતસ્ત્રાવો પીચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે છે પીચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા આ બંને અંતસ્ત્રાવો ગોનેડોટ્રોપિક હોર્મોન જીટીએચ તરીકે પણ ઓળખાય છે અહીં આ વિગત તમને એટલા માટે પુનરાવર્તન કરાવડાવી કારણ કે હવે પછીનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન પણ આગળ જે પ્રશ્ન એક એવો આવી ગયો કે એનો રેફરન્સ કોઈક બીજી થિયરીમાં હોય અને પ્રશ્ન અહીંયાથી પૂછાયો હોય તો એવું એક પ્રશ્ન છે અહીંયા જોઈએ અંડપુટિકાઓની વિકાસશીલ ઘટનાઓ કયા અંતઃસ્ત્રાવ દ્વારા અને કઈ ગ્રંથિકા દ્વારા દર્શાવાય છે અંડપુટિકાઓની વિકાસશીલ ઘટનાઓ કયા અંતઃસ્ત્રાવ દ્વારા અને કઈ ગ્રંથિકા દ્વારા તો અંડપુટિકાઓની વિકાસશીલ ઘટનાઓ જે અહીંયા કીધી છે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અંડપુટિકાઓના વિકાસ પ્રેરે અને તે ઇસ્ટોજનનો સ્ત્રાવ દર્શાવે તો અહીં આપણે શોધીએ કે અહીં તો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન તો લખેલું જ નથી તો જવાબ કેવી રીતે આવે તો જીટીએચ લખેલું છે એ તમે જુઓ ગોનેડોટ્રોપિક હોર્મોન અને એટલા માટે જ મેં આ થિયરીમાં તમને બતાવ્યું છે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન બંને ગોનેડોટ્રોપિક હોર્મોન તરીકે પણ સંયુક્ત રીતે જાણીતા છે તો અહીંથી તમે એ જોઈ શકો કે અહીં ભલે એફએસએચ નથી લખેલું પરંતુ જીટીએચ લખેલું છે અને જીટીએચમાં એફએસએચ પણ આવી જાય એલ એચ પણ આવી જાય અને એનો સ્ત્રાવ પિચ્યુટરી ગ્રંથિમાંથી થાય છે માટે આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ આપણે બ પસંદ કરીશું જીટીએચ અને અગ્ર પિચ્યુટરી ગ્રંથિ આમાં પણ એ જ વસ્તુ છે કે GTH એલ એચ અને એફએસએચ આવે એવો ઉલ્લેખ આ પ્રકરણમાં થયો નથી પરંતુ એનો રેફરન્સ જે છે એ આપણા પ્રકરણ નંબર બે કે જે માનવ અંતઃસ્ત્રાવનું પ્રકરણ છે એ અંતઃસ્ત્રાવ રાસાયણિક સંકલન અને નિયંત્રણ અંતઃસ્ત્રાવનું પ્રકરણ છે એની અંદર એનો ઉલ્લેખ કરેલો છે એટલે આપણે એવું અહીંયા શોધ્યા કરીએ કે આ પ્રકરણમાં તો આવું છે જ નહીં પ્રશ્ન તો બહારથી પૂછાય જ એવું કશું નથી એનો રેફરન્સ આપણા જ પાઠ્યપુસ્તકમાં ક્યાંક ને ક્યાંક છુપાયેલો હોય છે એટલે આપણે એનાથી પરિચિત હોઈએ તો આપણે અહીં પણ એનો સાચો જવાબ આ રીતે શોધી શકીએ ત્યાર પછી અંતઃસ્ત્રાવની અસર ઋતુચક્રમાં આપણે જે થિયરી ભણી ગયા એ થિયરી જે આપણે ભણી ગયા ત્યારે એવો ઉલ્લેખ થયો કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લેટિનાઇઝિંગ હોર્મોન સ્ત્રીના ઋતુચક્રના જે દિવસો છે એ દરમિયાન એમનું પ્રમાણ એમના શરીરમાં વધઘટ થતું રહેતું હોય છે અને એ વધઘટ થવાની સાથે ઋતુચક્રના પ્રારંભના દિવસો દરમિયાન એફએસએચનું પ્રમાણ ઊંચું હોય અંડપાત બાદ લ્યુટિનાઇઝિંગ હોર્મોનનું પ્રમાણ ઊંચું હોય તો આ રીતે ઓલ્ટરનેટ આ પ્રમાણ પણ કોન્સ્ટન્ટ ન રહેતા એ પણ બદલાતું હોય તો એ પણ આપણને માત્ર ખાલી દિવસો યાદ રાખીએ આપણે કે પ્રથમ એકથી પાંચ દિવસ ત્રાવી ત્યાર પછી પ્રોલેફરેટિવ તો એ એક એ રીતે માત્ર તબક્કા યાદ રાખવાની સાથે સાથે હોર્મોન લેવલ અંતઃસ્ત્રાવનું લેવલમાં પણ શું ફેરફાર થાય એ પણ આપણે યાદ રાખવું પડે તો એવા એવો એક પ્રશ્ન એ ઋતુચક્રમાંથી તમને બતાવું છું જો પ્રશ્ન છે સામાન્ય રીતે સામાન્ય વ્યક્તિમાં ઋતુચક્રમાં ક્યારે ઝડપી એલેતનો સ્ત્રાવ થાય છે આ પ્રશ્ન છે અને એ પ્રશ્નના જવાબરૂપે તો આપણા ટેક્સ્ટબુકની અંદર સેવન્ટી ફોરમાં પાના ઉપર એક ગ્રાફ પણ આપેલો છે અને એ ગ્રાફનું જ્યારે આપણે થિયરી ચલાવી હતી તે વખતે એનો ઉલ્લેખ કર્યો હતો તો એની અંદર હોર્મોન્સનું લેવલ ગ્રાફમાં પણ બતાવ્યું છે અને થિયરીમાં પણ લખેલું જ છે અને મેં તમને અત્યારે કીધું એમ કે પ્રારંભે માસિક ચક્રના શરૂઆત થયા બાદ પ્રારંભના જે તેર દિવસો છે અંડર જે પુટિકાઓનો વિકાસ થતો હોય તે સમયે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એફએસએચ એ ઇસ્ટ્રોજનના પ્રમાણને ઊંચું રાખે અને ત્યારબાદ છે તે લ્યુટિનાઇઝિંગ હોર્મોન વધુ સક્રિય બની પ્રોજેસ્ટેરોનના પ્રમાણને ઊંચું રાખે તો એ અંતર્ગત આ પ્રશ્નમાં તમે જોઈ શકો સામાન્ય રીતે સામાન્ય વ્યક્તિમાં માસિક ઋતુચક્રમાં ક્યારેય ઝડપી એલેથનો સ્ત્રાવ થાય તો એલેથનો સ્ત્રાવમાં આ તમે જોઈ શકો એલેથનો સ્ત્રાવ અંડપુટિકાના વિકાસ થઈ ગયા બાદ શરૂ થાય એટલે કે અંડપાત તેરમા દિવસે થાય તો અંડપાત તેરમા દિવસે થતો હોય તો ત્યાર પછી ચૌદમા દિવસથી લ્યુટિનાઇઝિંગ હોર્મોનનો સ્ત્રાવ ઝડપી બને એટલે આ જે પ્રશ્ન છે એ પ્રશ્નના ચાર ઓપ્શનોમાંથી આપણે ચૌદમો દિવસને પસંદ કરી શકીએ અને આ રીતે આખું સાયકલની દિવસ અને એના હોર્મોન લેવલને સાથે યાદ રાખીને આપણે આમાંથી પૂછાતા કોઈ પણ પ્રશ્નને ન્યાય આપી શકીએ આ જ સાયકલ આધારિત એક બીજો પ્રશ્ન છે ગ્રાફિયન જે ગ્રાફિયન પુટિકા દ્વારા એ અને આર પ્રકારના પ્રશ્ન છે મોટેભાગે વિદ્યાર્થીઓને આ પ્રકારના પ્રશ્નો વધારે ગુંચવતા હોય પરંતુ આ પ્રકારના પ્રશ્નો પણ કંઈક બહુ અઘરા હોય છે એવું નથી તમે એનો વધારે વધુ મહાવરો કરો રેફરન્સ બુકોનો ઉપયોગ કરો અને આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતા જાઓ તો તમને કોન્ફિડન્સ વધશે ગ્રાફિયન પુટિકા દ્વારા અંડપતન પછી ગ્રાફિયન પુટિકા દ્વારા અંડપતન પછી કોર્પસ લિટિયમનું નિર્માણ કરે છે તો ગ્રાફિયન પુટિકા દ્વારા અંડપતન પછી કોર્પસ લિટિયમનું નિર્માણ થાય તો એ વિધાન સાચું છે એસરેશન જે આપેલું છે તે સાચું છે વિધાન કે થિયરીમાં આપણે એવું ભણ્યું કે એકથી તેર દિવસો દરમિયાન પુટિકીયા તબક્કો તરીકે ઓળખાય અને ત્યારબાદ અંડપાત થાય અને અંડપાત થયા બાદ એ અંડકોષ ત્યાગ કરેલી જે પુટિકા છે એ કોર્પસ લિટિયમ તરીકે ઓળખાય એટલે એ રીતે જોતા થિયરીને તમે વિચારો તો ગ્રાફિયન પુટિકા દ્વારા અંડપતન પછી કોર્પસ લિટ્રિયમનું નિર્માણ કરે સાચું વિધાન છે રીઝન જે આપ્યું છે તે કારણ તે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે કે જે ગર્ભધારણની જાળવણી માટે આવશ્યક છે તો આ પણ વિધાન સાચું છે એમાંથી માત્ર પ્રોજેસ્ટરોના જ નહીં ઇસ્ટ્રોજનનો પણ થોડો સ્ત્રાવ થાય છે કોર્પસ લિટ્રિયમમાંથી પણ અને એ ગર્ભધારણ માટે જરૂરી છે તો બંને વિધાનો સાચા છે અને બંને વિધાનો સાચા હોય તે વખતે એક આપણે બીજી વિચારવું પડે કે એની સમજૂતી છે કે નહીં આ પ્રશ્નમાં એક વિધાન સાચું મળી જાય એક ખોટું મળી જાય તો તો બહુ સરળ બની જાય પરંતુ બંને વિધાનો સાચા હોય ત્યારે આપણે એક બીજો તર્ક લગાવવો પડે કે એની સમજૂતી છે કે નહીં તો સમજૂતી માટે તમે જુઓ રીઝ આર એની સાચી સમજૂતી છે કે નહીં બંને વિધાનો સાચા છે એ તો આપણે નક્કી કરી નાખ્યું પણ આર એ એની સાચી સમજૂતી છે તો છે કેમ તો કે ઇસ્ટોજનનો સ્ત્રાવ કરે છે કે જે ગર્ભધારણની જાળવણી માટે જવાબદાર છે એ રીઝન છે એનું કારણ છે એ કારણ એ માટે બને કે નહીં એ જોઈ લો કે ગ્રાફિયન પુટિકા દ્વારા અંડપતન પછી કોર્પસ લિટીનું નિર્માણ થાય છે અને કારણ કે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે અને ગર્ભધારણની જાળવણી માટે તે આવશ્યક છે એટલે આમ એ એની સાચી સમજૂતી પણ બની રહે છે એટલે આ પ્રકારના પ્રશ્ન જે છે એનો ખૂબ જ મહાવરો કરવો જરૂરી છે ત્યારે આપણે આવા એ અને આ પ્રકારના પ્રશ્નોને સાચો ન્યાય આપી શકીએ અને આ ઋતુચક્ર સંબંધ સંબંધિત આ આધારિત સીધો યાદશક્તિ આધારિત છે એવું કહીએ તો કે ઋતુચક્રના જે ત્રણ તબક્કા પાડેલા જ આપણે થિયરી ભણ્યા ત્યારે જોયું કે પ્રથમ એકથી પાંચ દિવસો કે જે દરમિયાન સ્ત્રાવ થતો હોય તે ઋતુસ્ત્રાવ એ તબક્કો કહેવાય ત્યાર પછી છથી ચૌદ દિવસ પ્રોલેફરેટિવ તબક્કો કહેવાય અને પંદરથી અઠ્ઠાવીસ એ સ્ત્રાવી તબક્કો કહેવાય તો તે આધારે અહીં પ્રશ્ન પૂછેલ છે કે માનવ ઋતુચક્રના સ્ત્રાવી તબક્કાને શું કહેવાય તો આ તો બહુ સરળ છે જે ત્રણ ભાગ પડેલા છે તેમાં સ્ત્રાવી તબક્કો એટલે લ્યુટિયલ તબક્કો કે જે છેલ્લા તેર દિવસનો હોય અંડપાત પછીનો અને અંડપાત પછીના તબક્કોએ લ્યુટિયલ તબક્કો તરીકે ઓળખાય એટલે આવા સરળ પ્રકારના પ્રશ્નો પણ હોય તો તેમાં આપણા માર્ક્સ જવા જોઈએ નહીં હવે આ થોડું વિચારવા પડે મેં તમને આગળ કહ્યું એમ કે હોર્મોનનું લેવલ જે વધઘટ થાય છે એને પણ આપણે ધ્યાનમાં રાખવું પડે કે આખા સાયકલ દરમિયાન ક્યારે કયો હોર્મોન અપ થાય વધે ઇન્ક્રીઝ થાય અને ક્યારે છે તે ડિક્રીઝ થાય તો તેના આધારિત આ એક પ્રશ્ન છે પ્રશ્ન છે કોના અભાવે ઋતુસ્ત્રાવ પ્રવાહિત થાય છે કોના અભાવે ઋતુસ્ત્રાવ પ્રવાહિત થાય છે તો આપણે થિયરી દરમિયાન શીખ્યા કે અંડપુટિકાનો વિકાસ થતો હોય ત્યારે કોર્પસ લ્યુટીયમ સોરી ઇસ્ટ્રોજન પ્રવાહિત થાય ત્યાર પછી અંડપાત થાય અને જ્યારે કોર્પસ લ્યુટિયમનો વિકાસ થાય ત્યારે કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરનનો સ્ત્રાવ પ્રેરતું હોય છે અને કોર્પસ લ્યુટિયમની થિયરીમાં આપણે એવું જાણીએ છીએ કોર્પસ લ્યુટિયમ વિશે કે જો દસેક દિવસમાં ગર્ભાધાન ન થાય તો કોર્પસ લ્યુટિયમ જે પીળાસ્પટિ ગ્રંથિ છે એ કોર્પસ લ્યુટિયમ પણ વિઘટિત થાય છે અને કોર્પસ લ્યુટિયમ વિઘટિત થઈ જાય એટલે જે કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરનના સ્ત્રાવને પ્રેરે છે એ પ્રોજેસ્ટેરનના સ્ત્રાવને એ અટકાવી દે છે અથવા તો એકદમ સંપૂર્ણ નહીં પણ અત્યંત ઘટાડી કાઢે છે એટલે આ વસ્ત વસ્તુને તમે ધ્યાનમાં રાખી હોય તો હવે આ પ્રશ્ન પર જુઓ કે કોના અભાવે ઋતુસ્ત્રાવ પ્રવાહિત થાય છે તો પ્રોજેસ્ટેરોન સીધો જવાબ મળી જાય કે પ્રોજેસ્ટેરોનનો અભાવે ઋતુસ્ત્રાવ પ્રવાહિત થાય કારણ કે ગર્ભાધાન ન થવાથી કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય અને કોર્પસ લ્યુટિયમનું વિઘટન થવાથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ઓછો થઈ જાય અને પરિણામે ઋતુસ્ત્રાવ પ્રવાહિત થાય ગર્ભાશય પોતાની સ્થિતિ જાળવી શકતું નથી અને એ રીતે એનું ઋતુસ્ત્રાવ થવા માટે જવાબદાર બને અને આ જ ફરી પાછો એક પ્રશ્ન આના સંદર્ભે જ છે કે સસ્તનમાં કોર્પસ લ્યુટિયમનું મુખ્ય કાર્ય આના નિર્માણનું છે અત્યારે જ આવી ગયું કે કોર્પસ લ્યુટિયમ મુખ્ય કાર્ય તો કે પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવાનું તો આ રીતે આ ચાર ઓપ્શનમાંથી આપણને સરળતાથી આપણને એના જવાબ મળી જાય તો આવા પ્રશ્નો સરળ પ્રકારના પ્રશ્નો પણ જો આપણને મળી જાય તો આપણા માર્ક્સ અવશ્ય વધી શકે હવે ફલન અને ગર્ભાધાન જે આપણો એક થિયરી છે ફલન અને ગર્ભસ્થાપન તેના અનુસંધાનમાં આપણે બે ત્રણ પ્રશ્નોની છણાવટ કરી લઈએ તો ફલનની થિયરીની અંદર આપણે એવું જોયું કે આ હાઈપાવરમાં ફેલોપેન ટ્યુબ બતાવી છે કે શુક્રકોષ અંડવાહિનીમાં પ્રવેશ્યા બાદ જે દ્વિતીય પૂર્વાંડકોષ છે એ દ્વિતીય પૂર્વાંકોષ અંડકોષમાં પરિણમે અને ત્યારબાદ એનું ફલન થાય અને ફલન થઈને ફલિતાણ બને ત્યારે આ ભાગને અહીંયા જોઈએ તો જે અંડકોષ છે દ્વિતીય પૂર્વાંડકોષ એની ફરતે જેલી જેવું પળ હોય છે એની ફરતે ઝોના પેલ્યુસિડા એના જે સ્તર છે તેની અંદર જોના પેલ્યુસિડા સીડા આવરણ અંદરની તરફનું અને એવું જે કોરોના રેડિયેટા જેની બહારની તરફ કોરોના રેડિયેટા આ બહારની તરફનું કોરોના રેડિયેટા સ્તર છે અંદરની તરફનું જોના પેલ્યુસિડા છે તો ફલન દરમિયાન જ્યારે શુક્રકોષ આવે છે અને શુક્રકોષ અંદર આમ તો ઘણા બધા અસંખ્ય શુક્રકોષ આની ફરતે વીંચાય છે પરંતુ આમાંથી એક જ શુક્રકોષ અંદર પ્રવેશી શકે છે તો એની અંદર આ એક જ જે શુક્રકોષ અંદર પ્રવેશે છે તેમાં શુક્રકોષ જે છે એ શુક્રકોષનો મધ્ય ભાગ પૂંછડી અને શુક્રાગ્ર આ જે ત્રણ ભાગો છે તેમાં એ શુક્રાગ્ર પાસે હાય લીરોનિડેઝ નામનો ઉત્સેચક છે અને આ ઉત્સેચક એને શુક્રકોષને આ અંડકોષમાં પ્રવેશ માટે મદદરૂપ છે તો આ જે શુક્રાગ્રનો સ્ત્રાવ કે જે શુક્રકોષોને આ ઝોના પેલ્યુસિડામાંથી પ્રવેશવામાં મદદરૂપ થાય છે અને પરિણામે આ શુક્રકોષ અંદર દાખલ થઈ શકે છે તો આ આપણા થિયરીનું વિષય વસ્તુ હતી હવે આ થિયરીના વિષય વસ્તુ આધારિત એક પ્રશ્ન છે અંડકોષની નજીકમાં અસંખ્ય શુક્રકોષો પહોંચ્યા પછી માનવમાં ફલન દરમિયાન શું થાય તો જે ઓપ્શન આપેલા છે તેમાં તમે પ્રથમ ઓપ્શન જુઓ કે શુક્રાગ્રણો સ્ત્રાવ શુક્રકોષને જોના પેલ્યુસિડામાંથી અંડકોષના કોષ રસમાં પ્રવેશમાં મદદરૂપ થાય છે તો આપણે જે અત્યારે જ મેં તમને જે બતાવ્યું સ્તર અને એમાં જે શુક્રકોષના પ્રવેશની વાત કરી તેમાં આ મુદ્દો અ મુદ્દો એને લાગુ પડે એવો છે તો આપણો જવાબ હોઈ શકે પરંતુ એક બીજી બાબત કે ધારો કે આપણને પ્રથમ જ મુદ્દો પ્રથમ જ ઓપ્શન જવાબ તરીકે મળી જાય એવું લાગે તો પણ બધા જ મુદ્દા અવશ્ય વાંચવા તો બ એક શુક્રકોષ સિવાયના બધા જ શુક્રકોષ જે અંકોષની નજીકના છે તે પૂંછડી ગુમાવે બધા પૂંછડી ગુમાવતા નથી અંદર જે પ્રવેશ કરે એ જ પૂંછડી ગુમાવે છે કોરોના રેડિયેટેડના કોષો એક શુક્રકોષ સિવાયના બધા શુક્રકોષને જકડી રાખે છે અને માત્ર બે શુક્રકોષના જોના પેલ્યુસિડાના નજીક પહોંચે છે એવું પણ નથી અસંખ્ય પહોંચતા હોય છે એટલે આનો સાચો જવાબ અ આવશે શુક્રાગ્રહનો સ્ત્રાવ શુક્રકોષોને જોના પેલ્યુસિડા માંથી અંડકોષના કોષ રસમાં પ્રવેશવામાં મદદરૂપ હવે એક બીજો પ્રશ્ન છે કે જેનો સંદર્ભ બીજી જગ્યાથી મળે છે ગર્ભ પોષક સ્તરમાંથી કયા પ્રકારના ઉત્સેચક ઉત્પન્ન થાય છે તો કે ગર્ભ પોષક સ્તરમાંથી કયા પ્રકારના ઉત્સેચક ઉત્પન્ન થાય તો આપણે ગર્ભ સ્થાપનની જે થિયરી ભણ્યા કે ગર્ભાશયની અંદર જે સૌથી અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ એમાં સ્થાપન કરીને એની અંદર જે ગર્ભનું સ્થાપન કરવું હોય તો તે દરમિયાન આ જે ગર્ભપોષક સ્તર છે એમાંથી કેટલાક ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે કે જે આ એન્ડોમેટ્રિયમની પેશીઓને પચાવે છે હવે આ પેશી જે છે એ કાર્બોહાઈડ્રેટ પ્રોટીન લિપિડ બંધારણ ધરાવે છે અને આપણે આગળના અભ્યાસમાં ભણી ગયા છીએ કે આવા કાર્બોહાઈડ્રેટ પ્રોટીન લિપિડ જેવા ઘટકોને પચાવવા માટે જે ઉત્સેચકો હોય છે એ ઉત્સેચકો હાઇડ્રોલાઇઝિંગ ઉત્સેચકો જળવિચ્છેદક ઉત્સેચકો તરીકે ઓળખાય છે કે જેમાં પ્રોટીએઝ ઉત્સેચકો લાઇપેઝ ઉત્સેચકો પ્રકારના ઉત્સેચકો હોય તો તેઓ એક પ્રશ્ન કે ગર્ભ પોષક સ્તરમાંથી કયા પ્રકારના ઉત્સેચક ઉત્પન્ન થાય છે તો એનો સાચો જવાબ આપણે લઈ શકીએ હાઇડ્રોલાઇઝિંગ પ્રકારના ત્યાર પછી આ એક પ્રશ્ન છે કે જેની અંદર તમને ભૌતિક પરિસ્થિતિનો પણ ખ્યાલ હોય ભલે આપણે એને ના જોયું હોય પરંતુ આપણે રેખાંકિત આકૃતિ દ્વારા એને સમજ્યા હોઈએ તો એવા સંદર્ભે આપણે કેવી રીતે આવા પ્રશ્નોને સમજી શકીએ ઉકેલી શકીએ તો મેં કીધું તેમ એની ભૌતિક સ્વરૂપ રચના એની સંરચના આપણા મગજમાં ગોઠવવી પડે થિયરી સમજતી વખતે તો આપણે આવા પ્રશ્નોનો ઉકેલ કરી શકીએ બહુ સરળ પ્રશ્ન છે જુઓ આપેલ આકૃતિ માનવ ગર્ભ વિકાસની અવસ્થા અને તેને સંબંધિત સાચું સ્થાન નિર્માણ એક સામાન્ય ગર્ભવતી સ્ત્રીમાં દર્શાવેલ છે તો સાચો વિકલ્પ કયો તો પશ્વ મોરુલા અવસ્થા ફેલોપિયન નલિકાના મધ્ય ભાગમાં ગર્ભકોષ્ઠી અવસ્થા ફેલોપેન નલિકાના અંત ભાગમાં અને ગર્ભકોષ્ઠ ગર્ભાશયની દિવાલ અને અષ્ટકોષીય મુરૂલા ફેલોપેન નલિકાના અગ્ર ભાગમાં તો આપણને રચનાત્મક રીતે આ જોઈએ તો અહીંયા લખેલું જ છે કે આ જે આકૃતિ છે તે ગર્ભકો કોથળી તો ગર્ભકોષ્ઠ કોથળી ગર્ભાશયમાં આ વિકસતો ગર્ભ પ્રવેશે પછી જ રચાય એટલે ફેલોપિયન ટ્યુબમાં તો આ રચના હોય જ નહીં શકે એટલે જે ત્રણ ઓપ્શન આપેલા છે એ ત્રણ ઓપ્શનમાં ફેલોપિયન નલિકાના મધ્ય ભાગ એટલે ઓપ્શન અ બ અને ડ એમાં તો ફેલોપિયન નલિકાનો ઉલ્લેખ છે એટલે આ ન જ હોઈ શકે જવાબ અને જવાબ હશે ગર્ભકોષ્ઠ કે જે ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થતું રચના છે તો મિત્રો આ રીતે આમ તો પ્રશ્નોની કોઈ મર્યાદા ના હોય ઘણા બધા પ્રશ્નો આમ તો ચર્ચા કરવા કરી શકાય પરંતુ અહીં આપણે થોડા સમય મર્યાદામાં જે થોડા પ્રશ્ન કેવા પૂછાઈ શકે અને એના જવાબ સાચા જવાબ સુધી કેવી રીતે આપણે પહોંચી શકાય તે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો તમે પણ એ રીતે જ્યારે પરીક્ષાની તૈયારી કરો ત્યારે આ રીતે તાર્કિક અભિગમ રાખીને પણ પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરજો અને એના સાચા જવાબો મેળવજો Okay, all the best. Thank you.